ફર્સ્ટ ટાઈમ ઇન સુરત. ઉનાળામાં આવો, ઠંડકનો વાયરો ફૂંકાશે. કેમ કે આવી ગયું છે વન્ડર વેવ્સ વોટર પાર્ક, જ્યાં હશે ઘણી બધી એક્સાઇટિંગ વોટર રાઇડ્સ અને બીજા ઘણા બધા ફન એલિમેન્ટ્સ. વન્ડર વેવ્સ વોટર પાર્ક એટ ઉમરા ગોઠાણ ઓવરબ્રિજ સર્વિસ રોડ, સુરત. હેમ બટ્ટા હેતલ, આ કારુની યાદ કરું છું પણ યાદ જ નથી આવતું ને. શું યાદ નથી આવતું મમ્મી? અરે આ કલરના નામ. લે, તમારે ને તમારી બેનપણીઓને ભેગી થઈને ઓલું રમવું છે? કલરે કલર, કેવો કલર. ના રે ના, કવ એટલું કરીને. પણ મમ્મી, કયો તો ખબર પડે ને. અરે તને એમાં કાંઈ ખબર ન પડે, પહેલા મને બધાય અંગ્રેજી કલરના નામ લખાય. મમ્મી, એક શરતે લખાવું હો, પણ પછી તમારું જે હશે ને એ મને કેવું પડશે હો. હા, મારી માં પેલા લાઈ ચોપડો ને પેન લો. બોલો મમ્મી. આ રીંગણિયા કલર ને અંગ્રેજીમાં શું કહેવાય? લખો મમ્મી, પર્પલ. પછી ઘોડા કલર ને લખો મમ્મી, મસ્ટર્ડ યલો. પણ હા મમ્મી, ઘોડાની પૂંછડીમાં પાછો બ્લેક કલર હોય એનું શું કરવાનું? અરે બાપા, હું તને ઘોડાના કલર નું પૂછું છું, ઘોડાના પૂંછડાનો કલર નથી પૂછતી. પછી બોલો આગળ. બાટલી કલર ને દૂધની કે છાશની? અરે ઈ નહી, કાચની આવે ને ઈ બાટલી લીલો. એમ ચોખવટ કરો ને, લખો બોટલ ગ્રીન. હવે કઈ રહી જાય છે? બટા, એમ તો બધું મને આવડે જ છે, પણ આ બે ચાર કલરના નામ છે ને હઈએ છે પણ હોઠે ને થાવતા. જો ઓલું પાછું સાંભળી ગયું, રાણી કલર ને શું કહેવાય? અરે મમ્મી, ઈ તો જેવું રજવાડું, રાણી થોડી એક ને એક કલર ની હાડી પહેરે. હવે તે તો બહુ કર્યો, હું ઈ રજવાડાના રાણી કલર નું નથ કેતી, આ ઓલો ઘાટો ઘાટો રાણી ગુલાબી કલર ન થાવતો એની વાત કરું છું. એમ કયો ને મમ્મી, એને ડાર્ક પિંક કલર કહેવાય. હાલો, કલર ના નામ તો લખાઈ ગયા અને બાકી બધાય તો મને આવડે જ છે, પણ હું તને શું કહેતી હતી? શું કહેતા હતા? ઓલું સારખંડું હોય એને અંગ્રેજીમાં શું કહેવાય? સ્ક્વેર લખો મમ્મી, સ્ક્વેર. હવે કઈ? ના ના, હવે તો બધું આવડી ગયું. વાહ મમ્મી વાહ, આ 10 મિનિટમાં તો જંગ જીતી ગયા હો. બોલીએ રંભા માટકી છે. હવે સાનું મનું બેહીને રંભા માટકી છે. આમ જો હમણાં તાર બાપા ઘરે આવે ને ત્યારે એને વાલી થતી નહીં હો કે મારી મમ્મી અંગ્રેજી શીખે છે. તો પેલા મને અંગ્રેજી શીખવાનું કારણ કયો, નતર હું મારા પપ્પાને કહી દઈશ. એ બટા, આ સોસાયટીમાં બધી બાયુ ભાંગલું તૂટલું અંગ્રેજી બોલે છે, આ આપણને આવડતું હોય તો આપણી ઇમ્પ્રેશન પડે ને. આ તાર બાપા કોલેજ કરેલા, તું કોલેજ ના બીજા વર્ષમાં અને હું નવમું નપાસ, તો હજી મેં સોસાયટી ની બાયુ માં કીધું નથી હો. ઈ બધાય ને એમ છે કે રંભાબેન કોલેજ કરેલા છે. મમ્મી એક વાત કહું, તું આ બધું રહેવા દે, તું જેમ છો ને એમ હારી જ લાગશો. ના રે, મારે તજી સત્સંગ અંગ્રેજી માં શીખવાનો છે. આ વાહે જીલવા વાળી બાયુ ને ઘુમરી ન મરાઈ દઉં તો હું રંભાશે નહીં. મમ્મી, તને સત્સંગ ની એક એક કડી અંગ્રેજી માં આવડે છે? એમાં આવડવાનું હું હોય, હું તો હાલતા બનાવી નાખું. શું વાત કરછો મમ્મી? તઈ જો સાંભળ, આઈ એમ ગાંડી નથી રે, આઈ એમ ઘેલી નથી રે, આઈ એમ ગાંડી નથી રે, આઈ એમ ભોળી નથી રે, વડથાના બ્રિંજલ ને ભરું એવી ભોળી નથી રે, આઈ એમ ઘેલી નથી રે, આઈ એમ ગાંડી નથી રે. બસ મમ્મી, આ ઇંગ્લેન્ડ ના અંગ્રેજો સાંભળી જાય ને તો ગલોટિયા મારી જાહે. એ ઈ ગલોટીઓ મારે કે પલોટીઓ મારે, આપણે પાછું વળવાનું થતું નથી. લે પુરી માસીને ફોન કરું. હવાર હવારમાં શું કામ છે પુરી માસીનું? લે શું કામ છે? આ તે મને અંગ્રેજી માં કલર લખાવ્યા છે તે આ પુરી માથે પ્રકાશ નહીં પાડવો પડે. લે વાત કરવા દે. હે એતલ, આ પુરી ની રીંગ આયા ઠેઠ કેમ હંભળાય છે?
મમ્મી આ પૂરી માસી તો બાવણે ઊભા છે. લે આય પૂરી બેન, આય આય આય. આ જોને આવ્યા રંભાબેન. હાય હેતુ બેબી. જે એસ કે. જે એસ કે આંટી. જે એસ કે રંભાબેન. જે એસ કે પૂરી. જે એસ કે. જે એસ કે મમ્મી. જે એસ કે. જે એસ કે. જય શ્રી કૃષ્ણ એમ કે છે પૂરી માસી. બરાબર છે, બરાબર છે. જે એસ કે. લે આય આવડી ગયું. હે પૂરી બેન, આજ વેલા નવરા થઈ ગયા તા? હા જોને, આજ મોર્નિંગ મોર્નિંગ માં બ્રેકફાસ્ટ ની ચિંતા હતી જ નહીં. કાલ હાંજ જ 5 જબરા વધુ વણાઈ ખાતા. કેમ ભાઈ, અમાર શંભુભાઈ હવાર માં શીર આવતા નથી? લે મારા શંભુ તો હવાર માં બ્રેકફાસ્ટ કરે ને પછી જ બધી દશ હુજે ને, પછી અડધી કલાક છાપુ રીડિંગ કરે અને 15-20 મિનિટ બાથિંગ કરે. અર ભાઈ, હવાર હવાર માં બાધીન જાય 15-20 મિનિટ માં કેમ બધાય? અમારે તો કયક કયક બાધવામ ટકવાયો જાય. ઈ તો તમાર ભાઈ માર હામે બણક ન કરે ને તે. આવું એકલી એકલી બાધું તોય અમાર બાધણ ટક આલે. આ તમાર ભાઈ માર આર બાધતા હોય તો 2 દીએ પૂરું ન થાય. એ મમ્મી, હું ભાંગરા વાટે છો. પૂરી માસી બાધવાનું નથી કેતા, બાથિંગ કે છે. બાથિંગ ઠેક નાવાનું. બાથિંગ બાથિંગ, હું તો બાધિંગ હેમજી. હવે ઈ બધું એક ને એક જ થયું ને રંભાબેન. બાથિંગ માં એકલા એકલા હાથ ઉલાડવાના હોય અને બાથિંગ માં બે હામા હામા હાથ ઉલાડે. બાથિંગ કયો કે બાથિંગ કયો, મૂળ તો હાથ જ ઉલાડવાના ને. યસ યસ, અમારે તમાર ભાઈ પોણી પોણી કલાક બાથિંગ કરે છે. પોણી કલાક રંભાબેન? માર ભાઈ હવાર માં ઠીકરું કહી નાય છે. ના રે બેન, નવાય તો એને હટ જાય, પણ આ નાતા નાતા ભજન કરે ને તે. આ ક્યારેક ક્યારેક તો બાવણું ખખડાવાય ને વાહે જવું પડે. હેન રૂપાળા પાટલે બેઠા બેઠા ગાતા હોય. હરી મારું ગાડું ક્યાં લઈ જાશ, પછી માર તમાર ભાઈ ને કેવું પડે. એ હરી તમારું ગાડું સીધું રહોડામ લઈ લ્યો, આ સા ભાખરી ઠરેસ. તઈ તો હરી નું ગાડું બારું આવે. ભારે કરી રંભાબેન હો હરી એ તો. હે પૂરી બેન, અમાર શંભુભાઈ ને ગીત ગાતા આવડે? ના રે રંભાબેન, મારા શંભુ ખોટી એનર્જી વેસ્ટ કરે જ નહીં. ઘડિયાળના કાંટે હાલે મારા શંભુ. હે પૂરબેન, આપણે કુબેરનગરમાં જવું છે. ઈ હાટુ તો હું આવી હતી, પણ તમે વાતું એ ચડાઈ દીધી. તે આપણે કામ અહીં હું છે. આ ઓલી તમે બોટલ ગ્રીન સાડી લાવ્યા ને મેચિંગ મળી ગયું. કઈ બોટલ ગ્રીન? પૂરી માસી, માર મમ્મી બાટલી લીલી હાડીનું કહે છે. હે ક્રમભાબેન, મેચિંગ તો મળી ગયું છે પણ ફોલ નથી મળતો. બેન મારે ઈ જ ઉપાધી છે. આ પર્પલ બોર્ડર ની બેહણામ જવાની હાડી છે ને, એન ફોલ મળી ગયો ને મેચિંગ નથી મળતું. પર્પલ બોર્ડર? પૂરી માસી, રીંગણિયા કલર. અરરંભાબેન, તમારું અંગ્રેજી તો બહુ ઊંચું હો. એ હાટું હું નવરી હોય ને ત્યારે તમારા બેહવા આવું છું. મારે તો હાહુઈ ભોથા જેવા ને દેરાણી એની માથે ડગડગ રે ને એવી. મારે તો ડાર્ક પિંક સાડીમાં સ્ક્વેર કટ ના બાવળિયા ભરવા છે. ડાર્ક પિંક સ્ક્વેર કટ? પૂરી માસી, માર મમ્મી એમ કહે છે કે રાણી ગુલાબી હાડીમાં 4 ખંડિયા બાવળિયા ભરવા છે. સ્ક્વેર કટ ને 4 ખંડુ કહેવાય એમ ને? હે રંભાબેન, આ સ્ક્વેર એટલે ચોરસ નો થાય? એ આપણી દેશી ભાષામાં ચોરસ ને 4 ખંડુ કહેવાય. હે રંભાબેન, તમારું અંગ્રેજી તો બહુ પાક્કું છે. માર ભાઈ હાવ દેશી, 5 ચોપડી ભણા હશે. ના રે ના. તો અંગૂઠા છાપ છે? પૂરી માસી, મારા પપ્પા તો ભાવનગર સામળદાસ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયા છે અને એ પણ વિથ ઇંગ્લિશ. શું વાત કરે છો, એનો તો મેં કોઈ દી અંગ્રેજી બોલતા સાંભળા નહીં બેન. એમ તમાર ભાઈન પાસો ખોટો મોભો નહીં, મોઢામાં હાદું નીકળે ત્યાં લગી ફેન્સી બોલે નહીં અને આમય પાસો એન ભળે નહીં. હા હાચી વાત ઓરંભાબેન, અંગ્રેજી તો જેને ભળે ને એને જ ભળે. જો ને આપણને બેન કેવું અંગ્રેજી ભળે. ઈ તો છે જ ને બેન. તો આપણે ક્યાં નીકળવું છે કુબેરનગરમાં? એ તમાર ભાઈ હમણાં કારખાનેથી આવશે. ઈ બપોરનું લંચ લઈ લે ને, પછી હું તમને મિસ કોલ મારીશ. તે ના કે વઈ આવજો. હાલો રંભાબેન, તો હવે હું નીકળું. જય એસ કે. જય એસ કે હેતુ બેબી. આવજો માસી. જય શ્રી કૃષ્ણ. બાય. જા તો હેતલ બેટા, તાર ફાધર આવ્યા લાગે. ડોર ખોલતો. હા મમ્મી. હે રંભાસીસ, તમે શેનું શાક બનાવવાના છો? રંભાસીસ? મમ્મી સીસ સીસ, પૂરી માસી રંભા સિસ્ટર કહે છે. એ અમાર ગોરખી થી રીંગણા આવ્યા છે. લે
ગોરખી તમાર કોણ હગું છે વળી? એ રોયલ વાળા અશોક ભાઈએ તળાજાથી ગોરખીના રીંગણા મોકલ્યા છે. ગોરખીના રીંગણા એટલે કાચા કાચા ખાઈ જાય એવા હો. પણ મારા હાહુને રીંગણાની બાધા છે એટલે મેં તમને પૂછ્યું, તમે શેનું શાક કરવાના છો? અમારે તમાર ભાઈ બપોરે રોટલો ઘડવાનું કહીને ગયા છે. તે ગઢગ્રામનું શાક કરવું છે. તે બિચારા ચોળીને ખાઈ ને. ગઢગ્રામ એ પંજાબી શાક છે? પૂરી માસી, ગઢગ્રામ એટલે દૂધી દાળ. બાપ રે બાપ, ગઢગ્રામ એટલે દૂધી દાળ થાય? મને તો ખબર જ નહોતી હો. વાહ રંભાબેન વાહ, સલામ છે તમારી અંગ્રેજીને હો. ક્યાં અમારા રીંગણા અને ક્યાં તમારી ગઢગ્રામ. સાંભળીને મને તે મોઢામાં પાણી આવી ગયું. અમારો તો પેડો પાર થઈ ગયો હો. અમે તો ધન ધન થઈ ગયા હો તમારા જેવા પાડોશી મળ્યા. હારું ત્યારે હાલો, મળ્યા બપોર પછી. હારું ત્યારે આવજો પાછા. હારું હાલ મમ્મી, હું તૈયાર થઈને કોલેજે જાઉં છું હો. હાશ પુરકી, અમે તો અંગ્રેજી ફટાફટ ફાડી નાખ્યું. હવે સોસાયટીની બાયો પાસે એવો વટ પાડો હશે ને, રંભાબેન રંભાબેન થવું જોઈએ બધે. અંગ્રેજી માર મોઢે ભળે છે એ કેવું કા. આખું બંધ કરીને શેની સ્મેલ લ્યો છો? એતલની બા, આ તો ઘરમાં રખના ફુવારા વસુટ્યા હોય એવું લાગે છે ને કાય. આ મજરી મજરી મોગરાની સુવાસ આવે છે. અરે ઈ તો મેં જાસ્મીન નો ફુવારો છાંટ્યો છે ને તે. હા, એટલે મોગરાની સુવાસ આવે છે એમ કે ને. એ જાસ્મીન છાંટ્યો એમ કહું છું, એમાં મોગરો ક્યાં વચ્ચે આવ્યો? એ તારો ડોહો જાસ્મીન ઇઝ મોગરો. અને જ્યાં હોય ને અંગ્રેજી ફાડી ફાડી કરશો ને એમાં ગુજરાતી ભૂલાઈ ગઈશ. આ જમાનામાં કે અંગ્રેજી વગર માખ થાય એમ છે? હાલતા ચાલતા ગમે ત્યાં જાવ ને અંગ્રેજી જરૂર પડે છે. કે હું ક્યાં કહું છું કે અંગ્રેજી ન શીખાય, પણ અંગ્રેજી સમજતા શીખો. પણ વાતે વાતે અંગ્રેજી બોલવાની જરૂર નથી. અને ઘરમાં તો આપણે એ ભાષા બોલાય જે આપણા બાપ દાદાની હોય. આ કચ્છી ભાષા સાંભળ, કેવી કોઠામાં ટાઢીક વળે. મહેસાણી ભાષા સાંભળ, કેવા મીઠા શેવડા વસૂટે. અને આપણી કાઠિયાવાડી સાંભળ, કાનહોરીમાં હુરાતન સડે. આ જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી ભાષા. અને આ ઘીરે ઘીરે તારી જેમ બાયું અંગ્રેજી ફાડવાનું રાખશે તો આપણો જૂનો વારસો કોણ હાસવશે? આ પોતાની માં, પોતાની માતૃભૂમિ અને પોતાની માતૃભાષા, આ તૈણેનું જતન કરવું ને આપણો ધર્મ છે. આ કાલ હવારે કોકના ખરખરે જાયશ તો અંગ્રેજીમાં મોં વાળીશ? ના રે, એટલી બધી થોડી મગજ મેટશું. મને મારી નહીં પડી હોય. તને તારી જ પડીશ ને, મારી ક્યાં પડીશ? આ આખો દી અંગ્રેજી ફાડીશો તું અને હાંજામી બાકડે બેઠા હોય ને તે વારો પડે મારો. લે, એમાં તમારો શું વારો પડે છે? આ ભાંગરા તું વાટશો ને ભૂંડો મને લગાડીશો. આ અંગ્રેજી ની લાઈમાં લાઈમાં ગુજરાતી ને ગળા ટૂંપો દઈ દીધો. ચેન્ડવીચ, ચમોચા, ચક્કરિયા, ચરઘવો, શકોરાનો શ, સગડીનો સ, ચકલીનો ચ, આમાં કઈ સમજ પડે છે કે નહીં? ભાઈ એટલું તો હવે હાલે, હાલો હવે હાથ પગ ધોઈ લ્યો ને લંચ કરી લ્યો. હું કરી લઉં? એ બપોરા કરી લ્યો, બપોરા એમ કહું છું. હવે બરોબર લે, હાલો.